બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ભીરડી પંથકમાં ગત વર્ષે અપ્રમાણસર વરસાદ, વાવાઝોડું, કમોસમી વરસાદ, હિમપ્રપાત અને તીડના કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. આવી સ્થિતિ વચ્ચે પણ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે, જોકે ખરા ટાઈમે જ તેના ભાવ ગકડી જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો છે. કુદરતી થાપ તો ખાઈને બિચારા બાપડા બની ગયેલા જગતના તાતની સ્થિતિ કફોડી બની ગઈ છે. બટાકા વાવનાર ખેડૂતોએ રૂપિયા 2000 થી 2500 ભાવનું બિયારણ લઈને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતા ખેડૂતો બટાકા પોતાના ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે. કોઈ વેપારી ખેડૂતોના બટાકા લેવા તૈયાર નથી, જેને લઈને ખેડૂતો સસ્તા ભાવે બટાકા વેચવા મજબૂર બન્યા છે. ઊંચા ભાવનું બિયારણ અને મોંઘા ભાવનું ખાતર તેમજ દવાઓ લાવીને બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ અચાનક ભાવ ગગડતા કોઈ વેપારી બટાકા લેવા તૈયાર નથી. ખેડૂત પોતાના ખેતરમાં 4 માસ રાત દિવસ મહેનત કરીને પોતાનો માલ પકવીને 70 થી 140 સુધી બટાકા મણના ભાવે વેચવા તૈયાર છે, છતાં કોઈ વેપારી બટાકા લેવા તૈયાર નથી. ખેડૂતો પોતાની સિઝન પર આશા રાખીને 12 મહિનાથી ખેડૂતોને પોતાની આશા માત્ર એક સિઝન પર હોય છે, જેમાં ગત વર્ષ બટાકામાં તેજી હોવાથી આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણોને લઈને વાવેતર કર્યું હતું, પરંતુ બટાકા કોઈ ના ખરીદતા ખેડૂતો પોતાના બટાકા ખેતરમાં ઢગલા કરીને વેપારીઓની રાહ જોઈને બેઠા છે. પણ કોઈ ખરીદી કરવા ના આવતા ખેડૂતોએ મજબૂર થઈને પોતાના ખર્ચે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા છે. ખેડૂતો ઘરમાં લગ્ન કે પ્રસંગ સિઝનના હિસાબે કરતા હોય છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતોને પોતાના માલનો ભાવ પણ મળતો નથી, તો ટેકાના ભાવે બટાકા ખરીદવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તો બીજી તરફ મંદીનો માહોલ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે બટાકાના વેપારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે મંદી જેવો માહોલ છે, જેને લઈ વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદતા નથી અને ખેડૂતો જાતે પોતાના ખર્ચે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જાય છે. હાલ વેપારીઓ બારદાન, ટ્રેક્ટર, ભાડું, મજૂરી અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનને ભાવ વધારો કરેલ છે, જેને લઈને વેપારીઓ પણ મૂંઝવણમાં છે. ડીસા પંથકમાં શિયાળાની ઋતુમાં બટાકાનું વાવેતર થયું હતું, જે બટાકા કાઢવાની શરૂઆત કરાતા બટાકા લેવાની સિઝન જામી છે. ચાલુ વર્ષે બટાકાના બિયારણમાં ઊંચા ભાવ ચૂકવાયા હતા, જેથી ખેતી મોંઘી થઈ હતી. હવે બટાકા કાઢવાની શરૂઆત થતાં ભાવો ઘટ્યા છે. આ સાલ બટાકાનું વાવેતર કરેલું હતું, કટાના 2000 થી 2500 નું 50 કિલોના ભાવે મોંઘું બિયારણ લઈ અને વાવેતર કર્યું હતું. એના માટે ખાતર, દવાઓ, પાણી 4-4 મહિના રાતના ઉજાગરા કરી અને વાવેતર કર્યું હતું. બરાબર છે, સિઝન 12 મહિનાની માત્ર એક જ આવતી હોય છે, એના ઉપર અમારે 12 મહિના લોકોના ઘરગુજરાન અમારે ચલાવતા હોય છે, એક સિઝન ઉપર અમારી આશા હોય છે. પરંતુ અચાનક બટાકામાં મંદી આવતા આજે અમારા બટાકા ખેતરોમાં ઢગલા કરવા પડે છે. એક બાજુ ગરમીની સિઝન નજીક આવી રહી છે અને અમારા બટાકા બગડવાની પણ ભીતિ છે, અને જો અમે વેચવા જતો વેપારી કોઈ લેવા આવતા નથી તો અમારે સ્ટોરમાં મૂકવા પડે છે. સ્ટોરમાં મૂકવા તો અમારે પૈસાની જરૂર હોય છે, તો સ્ટોરમાં જ્યારે વેચો ત્યારે પૈસા મળે. હવે ક્યારે વેચ્યા છે ક્યારે પૈસા મળે, અત્યારે અમારે બિયારણવાળાને ખાતરવાળાને પૈસા આપવાના છે, તો કઈ રીતના આપીએ? તો સરકારશ્રીને અમને એટલી વિનંતી છે કે ટેકાના ભાવે ખાતા બટાકાનો બરાબર ખરીદી કરે એવી અમારી સરકાર જોડે માગણી છે.